નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકાર મેરેથોન દ્વારા આપણે જુદા જુદા ભાગાકાર છે તે શીખતા રહેલા છીએ. આપણે ભાગ નંબર 9 ની અંદર 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કઈ રીતે કરવો તે આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા 8 એકાનો ઘડિયો 5 સુધી બોલીએ તો 57/8 કરવાનું છે. એમાં 8 એકાનો ઘડિયો 5 સુધી બોલીએ તો 800 અહીંયા 800 લેશું, એટલે 5 માંથી 0 5 માંથી 0 જાય એટલે 5 વધે અને 7 ઉતારો 57 થઈ ગયા. હવે 8 એકાનો ઘડિયો 57 સુધી બોલો તો 8 × 8 = 56 થાય છે અને 8 × 8 = 64 8 × 7 = 56 એવું આપણે અહીંયા લખીશું. હવે જો 7 + 6 જાય 1 વધે 0 હવે અહીંયા પોઈન્ટ લખશો તો અહીંયા 10 થશે, બરોબર. એક બિંદુ અહીંયા જડશે, 10 થઈ ગયા. 8 એકાનો ઘડિયો 10 સુધી બોલો એટલે કે 8 × 8 10 માંથી 8 જાય તો 2 વધે પછી તો શેષ ને એવી બધી વસ્તુઓ છે ગૌણ થઈ જાય છે, એટલું બધું મહત્વ નથી રહેતું. આપણે બાદબાકી વ્યવસ્થિત થાય છે એ જોવા. 10 માંથી 8 જાય એટલે 2 વધે એટલે એના માટે 10 કોણ એવું કઈ લેવાની જરૂર નહીં. 10 માંથી 8 જાય 2 વધે એ આપણને ખબર જ છે, તેથી અહીંયા સીધા આપણે 2 લખ્યા. પછી હવે પાછળ 0 લખી નાખ્યું, પોઈન્ટ 1 જ વખત લખવાનો. પાછળ 0 છે તે આગળ જ રાખશે. 20 થયા, 20 સુધી 8 નો ઘડિયો કરો તો 8 × 2 = 16 થયા. 20 માંથી 16 જાય તો 4 વધે છે. પાછળ હજી 0 લખો કારણ કે 3 પોઈન્ટ સુધી દાખલો ગણવાનો છે. તો 8 એકાનો ઘડિયો 40 સુધી બોલો તો 8 × 5 = 40 થયા. અહીંયા 40 છે તે ઉતારવામાં આવ્યો, 40 માંથી 40 = 0 થયું. તો કેલ્ક્યુલેટરમાં જો આ દાખલો ગણશો તો 57/8 કરશો તો 7.125 આ રીતનો જવાબ આવશે, બરોબર છે. ત્યાર પછી આ રકમ છે તે જોઈએ. 6 નો ઘડિયો 9 સુધી બોલો, 6 × 6 = 9 9 માંથી 6 = 3 પછી 9 6 નો ઘડિયો 39 સુધી બોલો. 6 × 6 = 36 થાય, 6 × 7 = 42 થાય તો 6 × 6 = 36 છે તે આપણે અહીંયા લખીશું. 9 માંથી 6 = 3 વધે હવે આ 3 સુધી 3 છે એનો આપણે પાછળ 3 ના 30 કરવા છે, ભાગ આગળ ધપાવો છે એટલે એ પોઈન્ટ કરશું એટલે 3 ના 30 થશે. 6 × 5 = 30 હવે જુઓ પાછળ કોઈ રકમ વધતી નથી એટલે પાછળ કશું લખવાની જરૂર નહીં. ભલે એ 3 દશાંશ સ્થળ સુધી કીધું પણ એ 1 દશાંશમાં દાખલો પૂરો થઈ જાય છે એટલે આપણે એ સુધી એને રાખશું. કેલ્ક્યુલેટરમાં જ્યારે 99/6 કરશો તો આપણને જવાબ 16.5 આવશે. એવી રીતે અહીંયા 83/7 7 × 7 8 માંથી 7 જાય તો 1 અહીંયા 3 13 થયા. 7 નો ઘડિયો 13 સુધી બોલો તો 7 × 7 = 7 એટલે અહીંયા 7 × 7 લઈએ. 13 માંથી 7 જાય તો 6 વધે છે. 6 વધ્યા 6 સુધી આપણે ઘડિયો બોલીશું. 6 વધ્યા 6 ને આગળ ધપાવવા છે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું. 6 ના 60 થશે તો 7 નો ઘડિયો 60 સુધી બોલો. 7 × 8 = 56 7 × 9 = 23 તો 7 × 8 = 56 છે ત્યાં સુધી ઘડિયો બોલીએ. 60 માંથી 56 જાય એ 10 બોલ્યો એ 5 થાય. 10 માં 6 જાય 4 5 માં 5 = 0 અને અહીંયા 0 મૂકી દો. પોઈન્ટ આવી ગયો છે એટલે એકવાર 0 પછી આવ્યા જ રાખે. પોઈન્ટ એકવાર 0 આવે જ રાખે છે. 40 થઈ ગયા. 40 સુધી 7 નો ઘડિયો થયો તો 7 × 5 = 35 થાય. 7 × 6 = 42 વધી જાય અને 35 થયા. 10 બોલ્યો અહીંયા 3 થયા. 10 માંથી 5 જાય 5 3 માં 3 જાય 0 અહીંયા 0 મૂકો. 0 પાછું 3 પોઈન્ટ સુધી જવાબ લખવાનો છે એટલે 0 લખ્યું. હવે 7 એકાનો ઘડિયો 50 સુધી બોલો. 77 × 49 = 50 થાય એટલે 77 અહીંયા 49 50 માંથી 49 જાય એટલે 0 થાય, બરોબર છે. 10 માંથી 9 = 1 અને 4 માંથી 4 = 0 87 છે એટલે 7 વડે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરી જોશું તો 11.857 તે આવશે. પાછળ ટૂંકમાં પોઈન્ટ પછીના 3 આંકડા આટલા આવશે. કેલ્ક્યુલેટરમાં પાછળ પણ જવાબ આવે જ છે, બરોબર છે. હવે આપણે 12/38/12 તે આપણે જોઈએ તો 12 0 0 જો કે 2 રકમ સુધી આપણે લખવાનું છે. 38 સુધી ઘડિયો બોલો તો 12 13 36 થાય અહીંયા 36 હવે 2 વધે છે અહીં 0 હવે શેષ 2 વધ્યા છે 2 ના આપણે આગળ ભાગ ચલાવવો છે તો શું કરવાનું અહીંયા 0 મૂકો આ 20 થયું. 12 એકાનો ઘડિયો 20 સુધી બોલો તો 12 એકમ 12 આમ લખો 20 માંથી 12 જાય એટલે 8 વધે
પછી અહીં શૂન્ય લખો, 80 થયા, ભાગ આગળ ચલાવો છો, 12 × 6 = 72 થાય છે, 72 થયા, 80 માંથી 10 માંથી 2 જાય 8, 7 માંથી 7 જાય 0, હવે 8 થયા, પાછળ હજી 0 મૂકો, 80 થયા, તો 80 સુધી ઘડીઓ બોલો તો 12 × 6 = 72 થાય છે, 12 × 6 = 72 આ રીતે થયું, એટલે અહીંયા 72 લખો, 10 માંથી 2 જાય 8, 7 માંથી 7 જાય 0, વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે 38 ને 12 વડે ભાગાકાર કરશો તો 3.166 પોઈન્ટ પછીના 3 આંકડા 166 કેલ્ક્યુલેટરની અંદર આવશે, ત્યાર પછી જવાબ આવશે. હવે આ જે દાખલો છે 87/11 તો 11 + 77 = 73 થાય, 2 અંક સુધી આપણે ગણ્યું હતું, અહીંયા 10 શેષ વધે છે, પણ આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું ને એટલે અહીંયા 100 થઈ જશે. હવે આ 100 સુધી 11 નો ઘડીઓ બોલો, 11 × 9 = 99 થાય છે, હવે 100 માંથી 99 જાય 1 વધે, 10 × 9 = 0, 10 માંથી 9 જાય 1, 9 માંથી 9 જાય 0, હવે અહીંયા 0 મૂકશો પણ ભાગ ચાલતો નથી એટલે અહીં 0 મૂકો, વળી પાછો ભાગ ચાલતો નથી એટલે 0 મૂકો, 10 માંથી 0 જાય 10, પછી 0 મૂકો પાછો, હવે 10 × 11 = 99 આપણને જવાબ મળે છે 1, બરોબર, અહીંયા 10 × 9 = 0. વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોવો, આવી રીતના દાખલાઓ છે એને પ્રેક્ટિસ કરી જોવી. બાળકો ભાગાકાર છે તે ખૂબ અગત્યની વસ્તુ છે, અગત્યનો મુદ્દો છે, એક વખત તમને ભાગાકાર આવડી જાય, વ્યવસ્થિત સાચી રીતનો ભાગાકાર આવડી જાય તો તમે કોઈ પણ દિશામાં, ગણિતની દિશામાં, એન્જિનિયરિંગમાં, ડૉક્ટરીમાં, કોઈ પણ બાબતે તમે ક્યાંય પાછા પડશો નહીં, અભ્યાસની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગણિત વિષયની અંદર પાછા પડશો નહીં, અને જે વ્યક્તિ ગણિતમાં પાછો પડતો નથી તે એકેય ફિલ્ડની અંદર પાછો પડતો નથી, યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.